हेलो फ्रेंड्स, केम छो? मजा मने? वेलकम अगेन इन इनोवेटिव स्टडी एंड इंग्लिश लर्निंग चैनल। मित्रों, अगाउना वीडियो में धोरण 10 अंग्रेजी विषय की जो ब्लू प्रिंट मैं आपने समझाई थी तेना आधारे तमने समझाई हे कि अंग्रेजी विषय में जो पद्धतिसर अभ्यास करवामां आवे तो बोर्ड एग्जाम में मार्क्स लावा खूब सरल है। तो आज ना आ वीडियो में आपणे आगळ चर्चा करीशुं कि कई रीते अंग्रेजी विषय में सारा में सारी तैयारी करवी अने आ विषय नो आनंद माणवो। तो तेना माटे तमारे संपूर्ण पेपर अने एक एक मार्क्स ने चकासवा जरूरी छे। धोरण 9ना विद्यार्थीओ माटे पण आ वीडियो एटलो ज उपयोगी छे कारण के धोरण 9 अने 10 नी पेपर स्टाइल एक समान छे। माने चालो मार्च 2020 मां लेवायेल पेपर नो सहारो लई आपणे जोईए कि क्या टॉपिक नी वधारे तैयारी करवी अने क्या टॉपिक मां टेन्शन वगर आगळ वधवुं। परंतु ए पहला जो आपे मारी आ चेनल ने सब्सक्राइब ना करी हो तो झड़पथी सब्सक्राइब बटन पर क्लिक करी बेल आइकन दबावी दो जेथी आवनारा तमाम वीडियो आपने समयसर मळी रहे। ओके फ्रेंड्स, तो सौ प्रथम जुओ पेपर में आपेली इंस्ट्रक्शन्स। फर्स्ट, राइट इन अ क्लियर लेजिबल हैंडराइटिंग, एटले कि एकदम क्लियर सारा अक्षरे तमारे लखवू। सेकेंड, दिस क्वेश्चन पेपर हेज 5 सेक्शन्स ए बी सी डी एंड ई एंड क्वेश्चन नंबर्स फ्रॉम 1 to 57, एटले कि टोटल 5 सेक्शन आपेला है अने पांचे पांच सेक्शन टोटल तमने प्रश्नों आपवामां आव्या छे 1 થી 57। ऑल क्वेश्चन्स आर कम्पलसरी, बधा ज प्रश्नों जवाब तमारे कम्पलसरी लखवाना छे 1 થી 57 અને 57। देर आर ओनली इंटरनल ऑप्शन्स, हाँ एमां तमने ऑप्शन्स आपेला है अंदर पण 57 અને 57 क्वेश्चन्स तमारे अटेंड करवाना छे। फोर्थ, द नंबर्स टू द राइट रिप्रेजेंट द मार्क्स ऑफ द क्वेश्चन, जमणी बाजू में जे तमने नंबर आपेला छे ए जे ते प्रश्न मार्क्स आपवामां आव्या छे। फिफ्थ, ड्रॉ नीट डायग्राम्स वेर एवर नेसेसरी, જ્યાં પણ જરૂર પડે ત્યાં સ્પષ્ટ એવા ડાયાગ્રામ્સ ચાર્ટ્સ એ તમારે દોરવાના છે। જો કે આ વિષયમાં તમને એટલું બધું લાગુ નથી પડતું, ઇંગ્લિશમાં મેથ્સ સાયન્સમાં આ બધું તમને લાગુ પડે છે। સિક્સ્થ, ન્યૂ સેક્શન્સ શુડ બી રિટન ઇન અ ન્યૂ પેજ, નવો સેક્શન હંમેશા નવા પાને જ લખવો। રાઇટ ધ આન્સર્સ ઇન નંબરિકલ ઓર્ડર, અને હા આ બહુ મહત્ત્વનો ટોપિક મિત્રો, કે હંમેશા જે તમે જવાબ લખો છો એ તમે નંબરિકલ ઓર્ડરમાં લખો। નંબરિકલ ઓર્ડર એટલે 1 2 3 4 5 6 એવી રીતે તમે હંમેશા લખો। વચ્ચે માનો કે તમને કોઈ પ્રશ્નનો જવાબ નથી આવડતો તો એની ખાલી જગ્યા મૂકી દો, તમને તો ખ્યાલ જ હોય કે મારે અહીંયા 1 લાઇન 2 લાઇન કેટલી લાઇન જોઈએ છે, તો એ પ્રમાણે ત્યાં તમે ખાલી જગ્યા મૂકી દો, બને ત્યાં સુધી લાઇન ટુ લાઇન પ્રશ્નના જવાબ લખવાનો આગ્રહ રાખો। ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ બધી જ સૂચનાઓ સમજાઈ ગઈ છે। વિદ્યાર્થી મિત્રો, મારી એક વાત બરાબર યાદ રાખજો કે જેવી રીતે ક્રિકેટ મેચમાં કોઈ મહાન ક્રિકેટર 100 રન બનાવે છે ને, તો એ દરેક બોલમાં 4 કે 6 મારવાનો પ્રયત્ન નથી કરતા, ઘણા બોલમાં તો 1 કે 2 રન લે છે, તો ઘણા બોલને તો છોડી પણ દે છે, કારણ કે બધા જ બોલ રમવા જેવા હોતા નથી। તો આ વાત આપ સૌને બધા જ વિષયમાં લાગુ પડે છે કે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાવાના છે એ હિટ કરવા જેવા છે કે નહીં, અને જો ખરેખર અટેન્ડ કરવા જેવા છે કે હિટ કરવા જેવા છે તો કઈ રીતે। જો આ બાબત તમને સમજાઈ જશે તો આપ આડેધડ મહેનત કરશો નહીં, યોગ્ય દિશામાં સચોટ મહેનત કરશો। આ વાત એટલા માટે સમજાવું છું કે હાલ ઓનલાઈન દરરોજ અઢળક વિડીયો આપની સામે મૂકવામાં આવે છે અને તમે નિર્ણય નથી લઈ શકતા કે કઈ રીતે તૈયારી કરવી। તો આજે આ વિડીયો દ્વારા 1 થી 57 પ્રશ્નો સમજી આપ સૌનો રસ્તો ક્લિયર થઈ જશે અને આ વિષયમાં કઈ રીતે આગળ વધવું એ સમજાઈ જશે। મિત્રો, વિડીયો થોડો લોંગ થઈ શકે છે કારણ કે આ ટોપિક જ એટલો ઇમ્પોર્ટન્ટ છે અને બધા જ પ્રશ્નોને મારે આવરવા હોય તો વિડીયો થોડોક લોંગ થઈ શકે, માટે અંત સુધી આ વિડીયોને નિહાળજો। ઓકે ફ્રેન્ડ્સ, સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ ઇંગ્લિશ પેપર સ્ટાઇલ, લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ 80 માર્ક્સ। સૌ પ્રથમ જુઓ મિત્રો સેક્શન એ, કે જેમાં પ્રથમ 1 થી 10 પ્રશ્નો પેરેગ્રાફ સાથે આપેલા છે। રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, અહીં કુલ અલગ અલગ 5 પેરેગ્રાફ કે જે આપની ટેક્સ્ટ બુકના 10 યુનિટમાંથી જ લેવામાં આવેલા છે, તો 10 યુનિટને અત્યારથી જ સારી રીતે તૈયાર કરો તો આગળનો ક્વેશ્ચન નંબર 11 કે જેમાં 2 શોર્ટ નોટ્સ આપેલ છે પરંતુ તમારે એક જ લખવાની રહેશે અને એ પણ 10 યુનિટમાંથી જ આવશે અને 3 માર્ક્સ અપાવશે, તો અત્યારથી જ દરેક યુનિટમાંથી 2 શોર્ટ નોટની તૈયારી ચાલુ કરી દો। બીજી મહત્ત્વની વાત મિત્રો, જુઓ આ શોર્ટ નોટ્સમાં પણ તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવેલા છે અને તમારે આપેલા ક્વેશ્ચન્સના જવાબ જ આપવાના છે અને એ આન્સર્સ લખતા શોર્ટ નોટ તૈયાર થઈ જશે, બરાબર ને? ઘણી વખત ક્વેશ્ચન્સની જગ્યાએ પોઈન્ટ્સ પણ આપેલા હોય તો આપે પોઈન્ટ્સના આધારે લખવાનું। મિત્રો, કેટલું સહેલું છે તમે વિચારો, જો યુનિટ બરાબર સમજ્યા હોય,
ઇંગ્લિશમાં જ તમે રીડિંગ કરતા હોય અને સ્પેલિંગ બરાબર આવડતા હોય તો આ તમારા માટે સાવ સરળ બની જાય, કારણ કે તમને અહીં હિન્ટ આપવામાં આવેલી છે. એવું જ પાછું પેરેગ્રાફ પરથી જવાબ લખવામાં પણ તમારે માત્ર પેરેગ્રાફના આધારે જ જવાબ લખવાના છે. તો આ બધું તમારી સામે તમારા પેપરમાં જ છે, અને જો તમે યુનિટની તૈયારી સારી રીતે કરી છે તો આગળના પ્રશ્નો 12-15 કે જેમાં 4 સેન્ટેન્સ આપેલા છે અને તમારે માત્ર એ સેન્ટેન્સ ટ્રુ છે કે ફોલ્સ એટલું જ કહેવાનું છે, અને આ પણ તમારા 10 યુનિટમાંથી જ પૂછાશે. તો મિત્રો, સારી રીતે પ્લાનિંગથી કામ કરો, 10 યુનિટને બરાબર તૈયાર કરો, અને સેક્શન એના 70 માર્ક્સ તમારા છે, અને આ યુનિટ્સને તૈયાર કરવામાં મારા વિડીયો ખૂબ જ હેલ્પ કરશે તમને. ઓકે, હવે મિત્રો વાત કરીએ સેક્શન બીની, કે જેમાં સૌ પ્રથમ તમારી ટેક્સ્ટ બુકમાંથી જે 4 પોયમ્સ છે એમાંથી એક પોયમનો એક સ્ટાન્ઝા આપવામાં આવેલો હોય છે, અને તેના આધારે 3 ક્વેશ્ચન્સ પૂછાશે જેના તમારે આન્સર લખવાના છે. ક્વેશ્ચન નંબર 16, 17, અને 18માં અહીં પણ જવાબ તમારી સામે જ જશે. માત્ર તમારે અત્યારથી જ જે પોયમ ચલાવવામાં આવે તેની સારી રીતે તૈયારી કરી લેવાની, અને આખા વર્ષ દરમિયાન માત્ર 4 પોયમ જ તૈયાર કરવાની છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19-23 એટલે કે 5 ક્વેશ્ચન્સ પૂછાશે 5 માર્ક્સ માટે, અને એ પણ પેરેગ્રાફના આધારે. છે ને મિત્રો કમાલ, તમારે ક્યાંય જવાબ ગોતવાના નથી, માત્ર આ પેરેગ્રાફ વાંચો, સમજો અને 5 ક્વેશ્ચનના આન્સર લખો. હવે આ પેરેગ્રાફ તમારે પૂછાશે બ્લેક બુક, કે જે તમારી ટેક્સ્ટ બુક સિવાયને બીજી બુક છે, અને મારી ચેનલ જોતા રહેજો, હું સમયે સમયે બ્લેક બુકના બધા જ યુનિટ મૂકતો રહીશ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24-27 એક ડેટાના આધારે પ્રશ્ન પૂછાશે, ડેટા વાંચો અને જવાબ લખો. અહીં પણ તમારે જવાબ સામે જ માત્ર લખતા આવડવું જોઈએ, અને 4 માર્ક્સ તમારા. અને ત્યારબાદ એક ડાયલોગ આપેલો છે જે વાંચી સમજી તમારે ક્વેશ્ચન 28-31 એટલે કે 4 ક્વેશ્ચનના આન્સર લખવાના છે, અને આમાં પણ તમારે ક્યાંય જવાબ લેવા જવાના નથી, માત્ર ડાયલોગ સમજી તેમાંથી જ જવાબ લખવાના છે. તો અહીં સેક્શન બી તમારા માટે કુલ 16 માર્ક્સમાં પૂછાય છે. તો મિત્રો, હવે તમે મહત્ત્વની બાબત સમજી શકો છો કે ક્યાંય પણ આ બે વિભાગમાં કોઈ ગ્રામરના ટોપિક આવતા નથી, અને 33 માર્ક્સનું પેપર પૂરું. હજી તમે આગળ જુઓ જાદુ સેક્શન સી, કે જેમાં મિત્રો સમગ્ર વર્ષ દરમિયાન યુનિટ્સના આધારે જો અલગ અલગ ફંક્શન્સ તૈયાર કરવામાં આવે તો આ સેક્શન સી કે જેમાં 32-44 સુધીના કુલ 13 પ્રશ્નો પૂછાશે, અને માર્ક્સ મળશે 15. જુઓ ક્વેશ્ચન નંબર 32, 33, અને 34 એ વિભાગ સાથે બી વિભાગને જોડવાનો છે, અને જવાબ તમારે ક્યાંય ગોતવા જવાના નથી, આપેલા જ છે. ક્વેશ્ચન નંબર 35, 36, 37 કે જેમાં આ રીતે બે વ્યક્તિ વચ્ચેના ડાયલોગ આપેલા છે, અને એકમાં ખાલી જગ્યા આપવામાં આવેલી છે જેમાં 4 ઓપ્શન્સમાંથી તમારે જવાબ લખવાના છે, જવાબ ક્યાંય ગોતવા જવાનો નથી. હવે અહીં ક્વેશ્ચન નંબર 38, 39, અને 40માં તમારે અધૂરું સેન્ટેન્સ પૂરું કરવાનું છે, જે થોડું અઘરું છે, પરંતુ મારા વિડીયો જોતા રહેજો એટલે એ અશક્ય નથી, કેમ કે અધૂરું વાક્ય પૂરું કરવાની હિંટ તો પાછી આપેલી જ છે, અને ક્વેશ્ચન નંબર 41માં 3 ખાલી જગ્યા આપેલી છે એક પેરેગ્રાફમાં, અને જવાબ કાઉન્સમાં આપેલા જ છે, જવાબ કે ગોતવા જવાના નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42, 43, 44 કે જેમાં શબ્દનો સમાનાર્થી અર્થ આપવાનો છે, અને એ આપણે બ્લેક બકના યુનિટ ભણીશું તેમાંથી જ પૂછાશે, જે હું તમને દરેક વિડીયોમાં જણાવતો જઈશ. અહીં પણ તમારે 4 ઓપ્શન તો આપેલા જ છે, જવાબ ક્યાંય ગોતવા જવાના જ નથી, અને આમ સેક્શન એ 17 માર્ક્સ, સેક્શન બી 16 માર્ક્સ, અને સેક્શન સી 15 માર્ક્સ, કુલ 48 માર્ક્સનું પેપર પૂરું, અને એ પણ ગ્રામર વિના, જવાબ પાછા ક્યાંય ગોતવાના નથી, છે ને જાદુ. ચાલો જુઓ આગળ સેક્શન ડી, કે જેમાં ક્વેશ્ચન નંબર 45-54 પૂછાશે, કુલ 10 પ્રશ્નો અને કુલ 16 માર્ક્સમાં, જેની આપણે લાસ્ટમાં ચર્ચા કરીએ કારણ કે તેમાં સરસ મજાનું સસ્પેન્સ છે. પહેલાં આપણે વાત કરીએ સેક્શન ઈની, કે જેમાં ક્વેશ્ચન નંબર 55, 56, અને 57 કુલ 3 ક્વેશ્ચન્સ છે, અને માર્ક્સ છે 16. હવે જુઓ જાદુ, ક્વેશ્ચન 55 જેમાં તમને 3 પેરેગ્રાફ આપવામાં આવેલા છે, અને તમારે ગમે તે એક લખવાનો છે, અને આમાં પણ પોઈન્ટ્સ તો આપેલા જ છે, અને તમને ગમે એવી વાત એ કે મોટા ભાગે આ એસે અથવા તો પેરેગ્રાફ આપણા જે 10 યુનિટ છે તેના આધારે જ પૂછાતા હોય છે. તો હું તમને સમગ્ર વર્ષ દરમિયાન 20 પેરેગ્રાફ તૈયાર કરાવડાવીશ, અને તમારા 6 માર્ક્સ પાક્કા. અહીં પણ તમારો જવાબ
ક્યાંય ગોતવા જવાનો નથી, પોઈન્ટ્સ આપેલા છે. તો અત્યાર સુધી તમે એક બે રન લેતા હતા, એક બે માર્ક્સ લેતા હતા, અહીં આપણી આખી મેચમાં પ્રથમ સિક્સ તમારે મારવાની છે. અને આખા વર્ષની મહેનત પછી આપણે આને કહીશું હેલિકોપ્ટર શોટ. ઓકે, ત્યારબાદ તમારે મારવાનો છે પંજો. હા મિત્રો, એટલે કે પાંચ માર્ક્સ માટે છે ને કમાલ. અહીં તમારે ઈમેલ અથવા તો રિપોર્ટ લખવાનો છે, બેમાંથી એક, અને હું તમને બંને શીખવાનો પ્રયત્ન કરીશ. પરંતુ તમને જે વધારે સહેલું લાગે એની તૈયારી આખું વર્ષ કરવાની. ઈમેલ ગમે તો ઈમેલ અને રિપોર્ટ ગમે તો રિપોર્ટ. આ 56 નંબરના બોલમાં, એટલે કે ક્વેશ્ચનમાં તમારે પંજો મારવાનો છે, અને 57 નંબરના બોલમાં પણ, ક્વેશ્ચનમાં પણ પંજો, એટલે કે પાંચ માર્ક્સ. એક પિક્ચર આપેલું છે અને તેને જોઈ તમારે સેન્ટેન્સ લખવાના છે. જવાબ ક્યાંય ગોતવા જવાના નથી. તો જોયું મિત્રો, ચાર સેક્શન એ બી સી અને ઈ, કુલ માર્ક્સ 64 પૂરા, પરંતુ ક્યાંય ગ્રામર આવ્યું? તમે ખોટા ટેન્શન લ્યો છો, પરંતુ મારી આ વાત હજુ બધા વિદ્યાર્થીઓને સમજાશે નહીં, કારણ કે નાનપણથી તમારા મગજમાં ગ્રામર શીખો તો જ આવડે એવું ફિટ કરી દીધું છે. જો તમે સ્માર્ટ છો તો મારી આ વાત સમજાશે, અને સમગ્ર વર્ષ દરમિયાન તમને ખબર પણ નહીં પડે કે કેવી તૈયારી થઈ ગઈ. બસ મારા ઉપર ભરોસો રાખો અને હું જે પ્રમાણે માર્ગદર્શન આપું તૈયારી કરવા માંડો. તો એક વાત તો સમજાઈ ગઈ ને કે 64 માર્ક્સ સુધી ક્યાંય ગાંડાઓની જેમ ખોટે ખોટા ગ્રામરના ટોપિક પોપટની જેમ બોલવાના નથી. અને તમને કોઈ એમ કહે ને કે ગ્રામર તો શીખવું જ પડે તો જ માર્ક્સ આવે, એનાથી તો આઘા જ રહેજો. અને બહુ ટેન્શન આવે તો મારો આ વિડીયો જોઈ લેજો. તો ચાલો હવે એ પાગલોનો સેક્શન આપણે સ્માર્ટ રીતે જોઈએ, એટલે કે સેક્શન ડી, જેના માર્ક્સ છે 16. હવે તમારું માઇન્ડ ઓપન રાખજો. આખું વર્ષ જેના માટે પાગલ થઈ જાઓ છો ને તમે, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ, એક્ટિવ પેસિવ વોઇસ, ટેન્સ, કાળ, આ બધાના નામ સાંભળીને જ કાળ ચડે, બરાબર ને? એ અહીં છે. અને મજાની વાત તો એ છે કે આ બધું તમે નાનપણથી જ શીખો છો. દર વર્ષે તમને કોઈ શિક્ષક કહે કે ચાલો ગ્રામર શીખીએ, એટલે તમને ખબર પડી જાય કે હમણાં સાહેબ બોર્ડ ઉપર મોટા અક્ષર લખશે ટેન્સ, ગ્રામર શરૂ. ચાલુ ક્યારે પૂરું જ નથી થતું. તો જુઓ ક્વેશ્ચન નંબર 45, ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો, 3 માર્ક્સ. થાવ આ 3 માર્ક્સ માટે પાગલ કોણ ના પાડે છે? થઈ જાઓ પાગલ આ 3 માર્ક્સ માટે. અને ક્વેશ્ચન નંબર 50 અને 51, જેમાં માત્ર 2 માર્કમાં એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવવાનો એક પેરેગ્રાફ પૂછાય છે, બાકી 51 નંબરના પ્રશ્નમાં 2 માર્કનો પેરેગ્રાફ તો સાવ સહેલો છે. તો થઈ જાઓ પાગલ આ 2 માર્ક માટે, કોણ ના પાડે છે? એના સિવાય ક્વેશ્ચન નંબર 46, 47 અને 48, કે જેમાં કન્જક્શનના આધારે માત્ર વાક્ય જોડવાના છે અને પાછા ઓપ્શન તો છે જ, કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. અને હા, હું તમને માત્ર એક જ વિડીયોમાં શીખવાડી દઈશ આ બધું. આ 3 માર્ક્સ કન્જક્શન હું તમને એક વિડીયોમાં શીખવાડવાનો પ્રયત્ન કરીશ. અને એના પછી ક્વેશ્ચન નંબર 49માં 3 શબ્દો છે પેરેગ્રાફમાં જેને તમારે ફેરવવાના છે, અને એ આપણા યુનિટના આધારે સ્પેલિંગની સાથે સાથે શીખવાના છે. અને જુઓ ક્વેશ્ચન નંબર 52, 53, 54, અંડરલાઇન કરેલા શબ્દના આધારે ક્વેશ્ચન બનાવવાનો છે, અને એ પણ ઓપ્શનમાંથી જ એક સિલેક્ટ કરવાનો છે. જવાબ ક્યાંય ગોતવા જવાનો નથી. તો મિત્રો, અહીં 80 માર્કનું પેપર પૂરું, અને તેમાંથી માત્ર 5 માર્ક્સ માટે ઇનડાયરેક્ટ સ્પીચ અને એક્ટિવ પેસિવ વોઇસ પૂછાય છે, જેના માટે આપણે સૌ ગાંડા થઈ જઈએ છીએ, ગ્રામર ગ્રામર કરીને મગજ ફેરવીએ. મિત્રો, આનો મતલબ એવો નથી કે આપણે આ નથી શીખવાના. અરે, જ્યારે આપણે આ ટોપિક ભણીશું ને ત્યારે તમને ખબર પડશે કે ઓહો, આ તો સાવ સહેલા છે, પરંતુ તેને યોગ્ય સમયે શીખવાના હોય છે. અત્યારે જે રીતે હું તમને કહું છું ને એ પ્રમાણે 75 માર્ક્સ, 75 માર્ક્સની તૈયારી કરો, બાકીના 5 માર્ક્સ તમને ચપટી વગાડતા લાવી દઈશ. અને જો તમને આ વાત ઉપર વિશ્વાસ બેસી ગયો હોય ને તો જોવાનું ચૂકતા નહીં હો મારી ચેનલને, કેમ કે અહીં સ્માર્ટ વર્ક થાય છે. મારી સાથે તૈયાર થાય છે સ્માર્ટ સ્ટુડન્ટ્સ, કે જેને ખબર છે કે 80 માર્ક્સ કઈ રીતે લાવવા, જેને ખબર છે કે 80 માર્ક્સ કંઈ ગધેડાની જેમ મહેનત કરવાથી નથી આવતા, રટ્ટુ પોપટની જેમ બધું ગોખ્યા કરવાથી નથી આવતા. 80 માર્ક્સ આવે છે આખું વર્ષ ઇંગ્લિશ વિષયનો એન્જોય કરવાથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે તમને અંગ્રેજી વિષયનું ટેન્શન આવે, અથવા તો કોઈ એમ કહે ને કે ગ્રામર નથી આવડતું હે, એટલે આ વિડીયો જોઈ લેજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક આપજો, અને તમારી કોમેન્ટ્સ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ઇનોવેટિવ સ્ટડી. બાય બાય, ટેક કેર, સી યુ.